તાલુકા હેલ્થ કચેરી દ્વારા ખારી ગામે હોમ ક્વોરન્ટાઇન રહેલા ઘરે ઘરે જઈને સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં હાલમાં વધી રહેલા કોરોના વાયરસના લઈને મહામારીને ટાળવા માટે સરકારશ્રી દ્વારા બે ધન્વંતરી રથ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરીને કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. હાલ તાલુકા હેલ્થ ઓફિસર MN ગંડલિયાના માર્ગદર્શન હેઠળ બગસરાના ખારી ગામે હોમ ક્વોરન્ટાઇન કરેલ કન્ટેનમેન્ટ વિસ્તારના તમામ લોકોને ઘરે ઘરે જઈને લોકોનું સ્કેનિંગ કરવું, હાર્ટબીટ માપવા જેવી કામગીરી કરવામાં આવી રહી છે. જુદા જુદા વિસ્તારમાં લોકોને આયુર્વેદ ઉકાળા તેમજ હોમિયોપેથિક દવાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકોને કોરોના વિશેની જાણકારી આપવી, કોરોનાના સંક્રમણથી કેવી રીતે બચી શકાય તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. માહિતી તાલુકા હેલ્થની ટીમ અને ડૉક્ટર તેજલબેન દકાણ અને શિક્ષિકા વર્ષાબેન સુરઠિયા દ્વારા લોકોને આ માહિતી આપવામાં આવી રહી છે. મારું નામ ધકાણ તેજલ છે. હું CHO જૂના વાઘણિયામાં બગસરા ખાતે નોકરી કરું છું. અત્યારે મારે હાલ ધન્વંતરી રથમાં ડ્યુટી આપેલી છે. ધન્વંતરી રથ અંતર્ગત બગસરા ખાતે આ રથનું આયોજન કરવામાં આવે છે. આ રથની અંદર અમે ગામની અંદર જઈને લોકોનું સ્ક્રીનિંગ કરીએ છીએ અને હોમિયોપેથિક તથા આયુર્વેદિક દવાઓ આપીએ છીએ. અત્યારે અમે હાલ ખારી ગામની અંદર કન્ટેનમેન્ટ ઝોનની અંદર આવેલા વિસ્તારમાં લોકોનું સ્ક્રીનિંગ કર્યું છે અને તે લોકોને શરદી ઉધરસ તાવ નથી એ માટેની ચકાસણી કરી છે અને હોમિયોપેથિક તથા આયુર્વેદિક દવાનું વિતરણ કરેલ છે. આ હોમિયોપેથિક દવા છે જે સવાર સાંજ બબે ગોળી નાના બાળકો માટે અને મોટા બાળકોને 4-4 ગોળી 3 દિવસ સુધી લેવામાં આવે છે એનો ડોઝ છે અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ કરેલ છે. હાલબેન અત્યારે કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં કેટલા લોકોની તપાસણી થઈ? હાલ કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની અંદર 7 ઘરના 7 ફેમિલી છે. ફેમિલીની અંદર 33 લોકોનો અમે ક્વોરન્ટાઇન વિસ્તારમાં આવેલા હોવાથી એ લોકોનું સ્ક્રીનિંગ કરેલ છે. તમારા વિસ્તારમાં કેટલા ગામ આવે છે? અમારા વિસ્તારની અંદર ખારી, ચારણ, પીપળી અત્યારે હાલ આજના દિવસે લેવામાં આવે છે. આ દરમિયાન લોકોનો કેવો સહયોગ મળે છે? લોકોનો સારો સહયોગ મળે છે. લોકોને સ્ક્રીનિંગ થઈ જાય છે, એ લોકોને એની ગભરાહટ દૂર થઈ જાય છે કે અમને અત્યારે કાંઈ તકલીફ નથી અને લોકો આ ધન્વંતરી રથથી ખૂબ જ ખુશ છે કે અમને હોમિયોપેથિક દવા અને આયુર્વેદિક દવા ઘરે આપી અને ઘરે અમારી ઘરે રહીને અમને સારવાર મળે છે. હાલ્યા કોની સૂચનાથી કાર્ય ચાલુ છે? આ સૂચના છે આપણા કલેક્ટર સાહેબ, DDO સાહેબ તથા આપણા બગસરા તાલુકાના THO સાહેબ, ગુંડલિયા સાહેબની સૂચના અંતર્ગત આ રથનું